છે સમાચાર મળી રહ્યા છે કે સુરત ઉધના પોલીસે ડુપ્લિકેટ આઈપીએસ અધિકારી ને ઝડપી પાડ્યો। सूरत उधना पुलिस डुप्लीकेट आईपीएस अधिकारी झड़पी पाड़ियो। चार रस्ता पर वाहनों ने पकड़ी मेमो आपतो हतो। वॉकी टॉकी सहित साधनों कब्जे कर्या हता। मोहम्मद सरमेज नी कराई धरपकड़। पुलिस स्टेशन नी टीम द्वारा एक व्यक्ति पकड़वामां आव्यो छे जेने पुलिस नो यूनिफॉर्म धारण कर्यो हतो अने एना शोल्डर पर 3 स्टार अने आईपीएस कहेलू एवा शोल्डर हता। आ व्यक्ति पुलिस ने इन्फॉर्मेशन एवी मळी हती के आ व्यक्ति उधना विस्तार में जोगेश्वरी 3 रस्ता नास्ता सेंटर की बाजू में त्या जवानो हतो अने त्या केटलाक लोकोने मतलब राहदारीओने रोकी आवता जता लोकोने रोकी अने तेमनी पासे एमने रोकीने एमने पासेथी पैसानी कदाच अथवा मांगणी करनार हतो अथवा अन्य कोई काम माटे काम करनार हतो। आ प्रकारनी इन्फॉर्मेशन पोलीसने मळी हती। आ इन्फॉर्मेशन आधारे पोलीसने एनी धरपकड़ करी। एनी पासेथी एक प्लास्टिकनू नकली रमकड़ानू वॉकी टॉकी सेट अने अनेक अलग एक यूनिफॉर्म मळी आव्यो हतो। ज्यारे पोलीसे तेने धरपकड़ करी त्यारे ते यूनिफॉर्म पोलीसना यूनिफॉर्ममां हतो। कैप हतुं, बेरेट कैप हती अने बेल्ट पण लगावेलो हतो। बेल्ट हतो ए कोई सिक्योरिटी कंपनीनो बेल्ट हो ए प्रकारनो एने बेल्ट पहेरेलो हतो। પોલીસે એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી આગળ ધરી છે। પોલીસે જ્યારે એની પૂછપરછ કરી ત્યારે અત્યારે એણે એવું કીધું કે અગાઉ પણ એણે 2-3 વાર આ પ્રકારનું વર્તન કરેલું હતું। ખાખી યુનિફોર્મ પહેરી અને નીકળી જતો હતો પરંતુ તે વખતે તેણે આવા કોઈ બેજ લગાવ્યા ન હતા, ફક્ત ખાખી યુનિફોર્મ અને બ્લેક બેલ્ટ પહેરીને નીકળતો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ અમુક વસ્તુ તેણે ઓનલાઈન ખરીદી હતી, અમુક વસ્તુ એણે અહીંયા રૂબરૂ યુનિફોર્મ સીવડાવ્યો હતો એવી રીતના એનું કહેવાનું છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એણે જે પણ ઇન્ફોર્મેશન પોલીસને આપી છે એને અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એમાં સત્ય કેટલું છે એની તપાસ કરી રહ્યા છીએ। અત્યાર સુધી જે માહિતી છે એ મુજબ એણે કોઈ આર્થિક લાભ હજી સુધી મેળવ્યો નથી, ફક્ત આવી રીતના યુનિફોર્મ પહેરી અને ફરતો રહેતો હતો અને ચાની લારીએ ઊભા રહીને ફોટો પડાવતો હતો અને એવી રીતના એણે અત્યાર સુધીની એવી પ્રવૃત્તિ એની ધ્યાનમાં આવી છે। હજી સુધી કોઈ પાસેથી પૈસાની કોઈ માંગણી કરી હોય અથવા પૈસા લઈ લીધા હોય એવી કોઈ બનાવ પોલીસના ધ્યાને નથી। પ્રાથમિક દ્રષ્ટિએ મતલબ પ્રાથમિક જે પૂછપરછ અમે કરી હતી એમાં તો એણે કોઈ એવી વિગત અમને નહોતી જણાવી કે એને શું કામ આ બેજ લગાવ્યો હતો। એની પાસેથી અન્ય પોલીસ અન્ય રાજ્યની પોલીસના પણ 1-2 બેજીસ મળ્યા છે, પરંતુ બાદમાં અમને જાણવા મળ્યું હતું કે એ ક્રાઇમ પેટ્રોલ અને અન્ય કોઈ એ પ્રકારના જે ક્રાઇમના જે શો આવે છે અલગ અલગ ટેલિવિઝન ચેનલ પર એ ટેલિવિઝન શો ઉપરથી કદાચ એણે પ્રેરણા મેળવી એવી એની વાતોથી ધ્યાન આવે છે, પરંતુ પોલીસ એ પણ વેરીફાઈ કરી રહી છે કે એણે ખરેખર આવે કોઈ શો જોયા છે કે નહીં અથવા પોતે આનાથી કોઈ અન્ય કોઈ રીતના ઇન્સ્પાયર થયો છે કે નહીં। પોલીસને ઇન્ફોર્મેશન હતી કે પોતે આ પ્રકારનો એક વ્યક્તિ આ બાજુ ફરી રહ્યો છે અને ઇન્ફોર્મેશનના આધારે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। સર, આરોપીનો ગુનો શું છે અને કઈ કેટલું ગંભીર કહેવાય આ રીતના એક ક્લાસ વન ઓફિસરને ઇન્ફોર્મ? આરોપી 10 પાસ છે અત્યારે, એને જે અમને માહિતી આપી છે એણે એવું કીધું છે કે બિહારનો રહેવાસી છે અને 10 ધોરણ ભણેલો છે। આ ખૂબ જ ગંભીર બાબત છે કે કોઈ ઓફિસરનો યુનિફોર્મ પહેર્યો, કોઈ પણ યુનિફોર્મ જેને માટે પોતે ઓથોરાઇઝ નથી એ પહેરવો એ કાયદાકીય ગુનો છે અને પોલીસે ગુનાહિત કૃત્ય અનુસંધાને જ આ આઈપીસીની કલમો અને જીપી એક્ટની કલમ દ્વારા આ ગુનો રજીસ્ટર કર્યો છે। સર, કે એનો આ શોખ હતો કે તે પોલીસ ખાતામાં ભરતી થવા માંગતો હતો, શું છે આ કંઈક તપાસમાં આવ્યું છે? પોલીસે જેની પૂછપરછ કરી છે એમાં ક્યારેક એવી વાતો કરતો કે ભાઈ અમને મને પોલીસ બનવું બહુ ગમે છે આવું તેવું, પણ એવી કોઈ ઠોસ માહિતી નથી કે એને કંઈ પોલીસ બનવા માટે આ કર્યું છે, પરંતુ જે અમને માહિતી મળી છે જે એની પૂછપરછમાં એ મુજબ એ પોતાનું વર્તન જ એક મતલબ એમાં જ એણે ખાખી યુનિફોર્મ પહેલાં ધારણ કરી લીધો, પછી એણે 1-2 વાર ધારણ કર્યા પછી એને ખ્યાલ આવ્યો હશે કે હજી આમાં કંઈક વધારો સુધારો કરવો જોઈએ, તો એણે પોતાનું
કોઈ એવું આયોજનપૂર્વક નહીં, પરંતુ અલગ અલગ રીતના વિચારો આવ્યાથી એણે આ કર્યા હોવાનું અત્યારે અમને જણાય છે. હજી અમે વેરીફાઈ કરીએ છીએ કે આ સુકામ એને આ પ્રકારનું વર્તન કર્યું છે, એને કોઈ ખાસ ઈરાદો હતો કે આ એમને એણે એમનામાં જ આ કામ કર્યું છે. સર, એનો ફેમિલી બેકગ્રાઉન્ડ?